વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે આપણે ગયા લેક્ચરની અંદર પ્રશ્નપત્ર 4 વિભાગ ડી અને એમાં આપણે છેલ્લા 48મો પ્રશ્ન હરિયારી ક્રાંતિ ત્યાં સુધી આપણે સમજાવ્યું હતું. આજે વિદ્યાર્થી મિત્રો 49મો પ્રશ્ન છે, ગ્રાહકોનું શોષણ થવાના કારણો વિશે લખો. તો 49માં પ્રશ્નનું નામ શું? તો ગ્રાહકોનું શોષણ થવાના કારણો, એના વિશે લખો. ચલો વિદ્યાર્થી મિત્રો, પાઠ 18 અને એમાં આ પ્રશ્ન છે, ગ્રાહકોનું શોષણ થવાના કારણો વિશે જણાવો. તો ગ્રાહકોનું શોષણ થવાના કારણો અહીં આપવામાં આવેલા છે 4. એક પહેલું છે, ગ્રાહક પોતે જવાબદાર. બીજું છે, મર્યાદિત માહિતી. ગ્રાહક જોડે કોઈ પણ વસ્તુની માહિતી કેવી છે? મર્યાદિત છે. ત્રીજું છે, મર્યાદિત પુરવઠો. ચલો ચોથું છે, મર્યાદિત હરીફાઈ. ચોથા નંબરના મુદ્દાનું નામ શું? મર્યાદિત હરીફાઈ. ચલો ગ્રાહકોનું શોષણ થવાના કારણો વિશે જણાવો. તો ગ્રાહકોનું શોષણ થવાના કારણમાં પહેલું, ગ્રાહક પોતે જ જવાબદાર. બીજું, મર્યાદિત માહિતી. ત્રીજું, મર્યાદિત પુરવઠો. અને ચોથું છે, મર્યાદિત હરીફાઈ. મર્યાદિત હરીફાઈ. ચલો તો ગ્રાહકોનું શોષણ થવામાં પહેલો મુદ્દો છે, ગ્રાહક પોતે જ જવાબદાર. તો એમાં લખવાનું કે મોટા ભાગના ગ્રાહકો કેવા હોય? નિરક્ષર હોય. નિરક્ષર એટલે અભણ હોય. એમનામાં ગ્રાહક જાગૃતિનો અભાવ હોય. તેઓ સંગઠિત થઈ, સંગઠિતનો મતલબ ભેગા થઈને નુકસાન કે શોષણ સામે કાનૂની લડત આપી શકતા નથી. નિરક્ષરતાને કારણે એમના ઉત્પાદન બજાર સંબંધી એમનામાં કોઈ જાણકારી હોતી નથી. તેથી ઉત્પાદકો વેપારીઓ તેમને વિવિધ રીતે છેતરીને એમનું શોષણ કરે છે. ચલો ગ્રાહકોનું શોષણ થવાના કારણોમાં પહેલું, ગ્રાહક પોતે જવાબદાર. તો લખવાનું, મોટા ભાગના ગ્રાહકો કેવા હોય? નિરક્ષર હોય, અભણ હોય. એમનામાં ગ્રાહક જાગૃતિનો અભાવ હોય. તેઓ સંગઠિત થઈને, એનો મતલબ તેઓ ભેગા થઈને શોષણ સામે લડત આપી શકતા નથી. નિરક્ષરતાને કારણે ઉત્પાદનો બજાર આવી કોઈ એમનામાં જાણકારી હોતી નથી, જેના કારણે ઉત્પાદકો વેપારીઓ એમને જુદી જુદી રીતે છેતરીને એમનું શોષણ કરે છે. તો ગ્રાહકોનું શોષણ થવા માટે ગ્રાહક પોતે જવાબદાર છે. કેમ કે ગ્રાહક પોતે નિરક્ષર છે, અભણ છે, એનામાં ગ્રાહક જાગૃતિનો અભાવ છે. બધા ગ્રાહકો ભેગા થઈ અને જે શોષણ કરે એની સામે કાયદાકીય લડત આપી શકતા નથી, એટલે નિરક્ષરતાનો ગેરલાભના કારણે બજારમાં ઉત્પાદન બજાર આ અંગે લોકોમાં ગ્રાહકમાં જાગૃતિ હોતી નથી. એટલા માટે ઉત્પાદકો વેપારીઓ એમને જુદી જુદી યુક્તિ કરી અને એનું શોષણ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનો મુદ્દો થોડોક મોટો છે, એમાં થોડુંક ધ્યાન આપજો. મર્યાદિત માહિતી. તો લખવાનું, મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક અને વિક્રેતા. ઉત્પાદક એટલે વસ્તુ બનાવવાવાળો, વિક્રેતા એટલે વેચનાર, કોઈ પણ ચીજવસ્તુ કે સેવા પોતાને ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન વેચાણ કરવા માટે સ્વતંત્ર છે.
આ ઉપરાંત ચીજ વસ્તુના ઉત્પાદનના માપદંડ, ભાવ નિર્ધારણ, ગુણવત્તા અંગે ખાસ કોઈ નિયમ હોતા નથી અને જ્યાં નિયમ છે ત્યાં તેનું કડકપણે પાલન પણ થતું નથી. ત્રીજું, આ પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી જરૂરી છે. આ પરિસ્થિતિમાં ચીજ વસ્તુની ખરીદી વખતે ગ્રાહકને વિવિધ બાબતો જેવી કે વસ્તુની કિંમત, એની ગુણવત્તા, એની બનાવટ, ઉપયોગની રીત, વેચાણની શરતો, વેચાણ પછીની સેવા, વોરંટી, ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી. આથી ગ્રાહક ચીજ વસ્તુની સાચી ખરીદી કરવામાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે અને એનાથી એના આર્થિક અને માનસિક નુકસાન કરી બેસે છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજો મુદ્દો થોડોક મોટો હતો, ફરી એક વખત ધ્યાન આપજો. મુદ્દાનું નામ છે મર્યાદિત માહિતી. તો ગ્રાહક જોડે કઈ કઈ વસ્તુની માહિતી ઓછી છે તો લખવાનું છે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદક એટલે કે વસ્તુ બનાવનાર અને વિક્રેતા એટલે વેચનાર કોઈ પણ ચીજવસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન કરવા માટે એનું વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. તો મૂડીવાદી અર્થવ્યવસ્થાનો મતલબ બજાર, બજારની અંદર ઉત્પાદક વેપારી ગમે એટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરવા માટે, વસ્તુ વેચવા માટે સ્વતંત્ર હોય છે. આગળ, ચીજ વસ્તુના ઉત્પાદન અંગેના માપદંડ, ભાવ નિર્ધારણ, આ અંગે ખાસ કોઈ નિયમો હોતા નથી અને કદાચ નિયમો હોય તો ત્યાં તેનું પાલન થતું નથી. તો આપણે આ બજારની વાત કરીએ તો બજારમાં ચીજ વસ્તુના ઉત્પાદન અંગેના માપદંડ, ભાવ એ અંગે, ગુણવત્તા અંગે ખાસ કોઈ નિયમો હોતા નથી અને કદાચ નિયમો હોય તો એનું કડકપણે પાલન થતું નથી. એટલા માટે આ પરિસ્થિતિમાં ગ્રાહકને કઈ બાબત, તો ચીજ વસ્તુની બાબતમાં પૂરી અને સાચી માહિતી આપવી જરૂરી છે. તો ગ્રાહકને કઈ વસ્તુની માહિતી એના જોડે હોતી નથી તો ગ્રાહકને ચીજ વસ્તુની ખરીદી વખતે ગ્રાહકને આ બધી બાબતો જેવી કે વસ્તુની કિંમત, એની ગુણવત્તા, બનાવટ, ઉપયોગની રીત, વેચાણની શરતો, વેચાણ પછીની સેવા, વોરંટી, ગેરંટી વગેરે વિશેની માહિતી આપવામાં આવતી નથી. ગ્રાહક ચીજ વસ્તુની સાચી ખરીદીમાં કરવામાં ક્યારેક ભૂલ કરે તો એનાથી ગ્રાહકના આર્થિક અને માનસિક નુકસાન પણ કરી બેસે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો મુદ્દો જુઓ, મર્યાદિત પુરવઠો. તો શબ્દ ઉપરથી ખબર પડી જાય કે જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાઓનો જથ્થો પૂરતો હોતો નથી ત્યારે ગ્રાહકને મોટે ભાગે શોષાવવું પડે છે. ચલો બીજા નંબરના મુદ્દામાં લખવાનું, મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગની તુલનામાં તેનું ઓછું ઉત્પાદન હોવું. આ પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી, નફાખોરી આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે. ચલો ત્રીજા મુદ્દાનું નામ છે મર્યાદિત પુરવઠો. તો લખવાનું, જ્યારે બજારમાં વસ્તુઓ કે સેવાઓનો જથ્થો પૂરતો હોતો નથી ત્યારે ગ્રાહકને મોટે ભાગે શોષાવવું પડે છે. તો પહેલા મર્યાદિત પુરવઠો, તો બજારમાં જે વસ્તુ ગ્રાહકને જોઈએ એ વસ્તુ પૂરતા પ્રમાણમાં એનો જથ્થો હોતો નથી, જ્યારે જથ્થો ના હોય ત્યારે ગ્રાહકના મોટે ભાગે શોષાવવું પડે છે. મર્યાદિત પુરવઠો એટલે કે વસ્તુની માંગના પ્રમાણમાં એ વસ્તુનું પ્રમાણ ઓછું. મર્યાદિત પુરવઠાનો મતલબ વસ્તુની માંગના પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કેવું હોય, ઓછું હોય.
આવી પરિસ્થિતિમાં વસ્તુની સંગ્રહખોરી થાય, નફાખોરી થાય અને એના લીધે આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે। હવા આ મર્યાદિત હરીફાઈ, મર્યાદિત હરીફાઈની અંદર લખવાનું છે। મર્યાદિત હરીફાઈમાં લખવાનું કોઈ એક જ ઉત્પાદક કે કોઈ પણ વસ્તુના ઉત્પાદન વેચણીમાં પોતાનો ઇજારો ધરાવતો હોય ત્યારે વસ્તુની કિંમત, એની ગુણવત્તા, બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરે સાથે ચેડા એટલે છેતરપિંડી કરવાની સંભાવના વધી જાય છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, મર્યાદિત હરીફાઈ તો બજારમાં કોઈ એક જ ઉત્પાદક, એક જ વેચનાર હોય ત્યારે બજારમાં પોતાનો ઇજારો ધરાવે, એનો મતલબ એ વખતે વસ્તુની કિંમત, એની ગુણવત્તા, એની બનાવટ, વસ્તુની પ્રાપ્તિ વગેરેની અંદર છેતરપિંડી થવાની સંભાવના વધી જાય। તો મર્યાદિત હરીફાઈમાં ખબર છે ને કે બજારમાં એક જ ઉત્પાદક હોય, એક જ વેચવાવાળો હોય ત્યારે મન ભાવે એવી વસ્તુની કિંમત લે, ગુણવત્તા બરોબર આપે નહીં, બનાવટી વસ્તુ હોય, તો આવું થવાથી ગ્રાહકનું શોષણનું પ્રમાણ વધી જાય। તો ગ્રાહકનું શોષણ થવા માટે અહીંયા કીધું વસ્તુની કિંમત, ગુણવત્તા, સેવાઓ અને પ્રાપ્તિનો સમય, આ બાબતમાં ગ્રાહકોનું શોષાવું પડે છે। તો ગ્રાહક શોષણ થવાના અહીંયા કેટલા મુદ્દા આપ્યા, તો અહીંયા ચાર મુદ્દા આપ્યા। તો પહેલું, ગ્રાહક પોતે જવાબદાર, બીજું મર્યાદિત માહિતી, ત્રીજું મર્યાદિત પુરવઠો અને ચોથો મુદ્દો છે મર્યાદિત હરીફાઈ। ચલો વિદ્યાર્થી મિત્રો, 50મો પ્રશ્ન છે, પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો વિશે જણાવો। તો 50મો પ્રશ્ન, એનું નામ છે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો, એના વિશે જણાવો। ચલો, તો પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો, એના વિશે જણાવો। તો લખવાનું, પ્રાચીન સમયથી ભારતે અહીંયા ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, શૈલ્ય ચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે। તો અહીંયા ધ્યાન આપો, પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો કયો? તો પ્રાચીન ભારતે વિજ્ઞાનની અંદર કઈ કઈ બાબતે પ્રગતિ કરી? તો ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, શૈલ્ય ચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે। ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે। તો ભારતે કયા ક્ષેત્રે? તો વિજ્ઞાન અને બીજું ટેકનોલોજી, આના ક્ષેત્રે સિંહ ફાળાનો મતલબ વધુ ફાળો આપ્યો છે, અર્વાચીન યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું। અર્વાચીનનો મતલબ આધુનિક યુગ દ્વારા સિદ્ધ થયું કે ભારતે માત્ર આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ધરાવે છે। તો અહીંયા ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ મોટો ફાળો આપ્યો છે, એવું શાના આધારે કહી શકાય? તો અર્વાચીન યુગ એટલે આધુનિક યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું કે ભારતે આધ્યાત્મિક વિચારધારાઓની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે। આજના પાશ્ચાત્ય દેશોનો મતલબ પશ્ચિમના દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે
મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતનું વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતનો ઉપયોગ થયેલો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પાશ્ચાત્ય દેશોનો મતલબ પશ્ચિમના દેશોની અંદર વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતનું વિજ્ઞાન એ પાયાના સિદ્ધાંત તરીકે ઉપયોગ થયેલો જોવા મળે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે. તો ફરીથી વિદ્યાર્થી મિત્રો એક વખત ધ્યાન આપજો. ચલો, પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો વિશે જણાવો. તો પ્રાચીન ભારતે વિજ્ઞાનની અંદર કયા કયા ક્ષેત્રે પ્રગતિ કરી? તો ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદ્યકશાસ્ત્ર, શૈલ્ય ચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધી અને વિશ્વને તેનો અમૂલ્ય વારસો આપ્યો છે. ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે સી ફાળો એટલે વધુ પ્રમાણમાં ફાળો આપ્યો છે. અર્વાચીન યુગના સંશોધનો દ્વારા, અર્વાચીનનો મતલબ આધુનિક યુગના સંશોધનો દ્વારા સિદ્ધ થયું કે ભારતે આધ્યાત્મિક વિચારધારાઓની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે. આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે જે કંઈ સિદ્ધિઓ મેળવી છે એ મૂળ પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતમાં એનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આ ઉપરથી સ્પષ્ટ થાય કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર ફાળો આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છેલ્લો પ્રશ્ન 51મો, એનું નામ છે આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, 51માં પ્રશ્નનું નામ શું આપ્યું? આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. ચલો, આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત. તો એક બાજુ અહીંયા આતંકવાદ આપ્યું છે, બીજી બાજુ બળવાખોરી આપ્યું છે. ચલ, આતંકવાદ અને બળવાખોરી. તો લખવાનું, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. આતંકવાદ એક એવી સમસ્યા બતાવવાની વૈશ્વિક, અને બળવાખોરી એ જે તે રાષ્ટ્રની, રાષ્ટ્રનો મતલબ દેશની સમસ્યા છે. આતંકવાદ કેવી સમસ્યા? વૈશ્વિક સમસ્યા. અને બળવાખોરી એ રાષ્ટ્રની સમસ્યા છે. આતંકવાદ એ આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે. આતંકવાદ શું કરે છે? આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે. તે પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધમાં હોય છે. તો આતંકવાદ એ આંતરરાષ્ટ્રીય વિસ્તાર, આંતરરાષ્ટ્રીયનો મતલબ આખા દેશમાં ફેલાવો કરે છે અને પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધમાં હોય, આખા વિશ્વની વાત છે. જ્યારે બળવાખોરીએ પોતાના સરકારની વિરુદ્ધ અને પ્રાદેશિક એટલે કે કોઈ પ્રદેશ સુધી જ વિસ્તરેલી હોય, આ આંતરરાષ્ટ્રીય સ્વરૂપ ધરાવે અને આ પ્રદેશ પૂરતી વિસ્તરેલી હોય છે. આગળ, આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન પણ મળે. આતંકવાદના સ્થાનિક પ્રજાનો ઘણીવાર સહકાર મળે પણ ખરો, ન પણ મળે. અને બળવાખોરી સ્થાનિક પ્રજાના સહકારથી જ ચાલે છે. તો બળવાખોરી કઈ પ્રજાના સહકારથી ચાલે? સ્થાનિક લોકોના સહકારથી જ ચાલે છે. આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ
अटकी जाए, जे जगह आतंकवादी प्रवृत्ति थाय ए त्याना राष्ट्रनो विकास अटकी जाए छे। अहीं बळवाखोरोथी प्रभावित राज्यों, बळवाखोरी प्रवृत्तिथी प्रभावित राज्यों प्रदेशोनो विकास अटकी जाए छे। आतंकवाद सांप्रदायिक हिंसा के द्रोणा फैलावीने समाजने विभाजित करे छे। आतंकवादी लोको सांप्रदायनो मतलब धर्म ना नामे हिंसा के नफरत फैलावीने समाजने विभाजित करे छे। ज्यारे बळवाखोरी संगठन लोको ए लोकोने डरावी धमकावी अने हत्यानो आश्रो लई ભયનું વાતાવરણ ઊભું કરે છે। તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત ટોપિકમાં ધ્યાન આપજો। ચાર ગુણના પ્રશ્નમાં પૂછે છે પ્રશ્ન, આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત। તો અહીંયા લખવાનું આતંકવાદ એ કેવી સમસ્યા, તો આપણે શું લખવાનું, આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે અને બળવાખોરી એ રાષ્ટ્રનો મતલબ દેશની સમસ્યા છે। આગળ આતંકવાદ એ કેવું સ્વરૂપ ધરાવે, આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે। આંતરરાષ્ટ્રીયનો મતલબ આખા વિશ્વમાં ફેલાયેલી પ્રવૃત્તિ છે અને પોતાના અથવા દેશની વિરુદ્ધમાં હોય, આખા દેશમાં ફેલાયેલી હોય, પોતાના કાં તો અન્ય દેશના વિરુદ્ધની પ્રવૃત્તિ હોય। જ્યારે અહીંયા બળવાખોરી જે છે એ પોતાના સરકારની વિરુદ્ધ હોય, બળવાખોરી પ્રવૃત્તિ એ કેવી હોય, પોતાના સરકારની વિરુદ્ધ હોય અને પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય। પ્રાદેશિક સ્તરનો મતલબ કોઈ એક પ્રદેશ પૂરતી જ મર્યાદિત રહેલી હોય। આગળ આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે પણ ખરો ન પણ મળે, આતંકવાદી પ્રજાને ક્યારેક સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો ન પણ મળે, અને બળવાખોરીને સ્થાનિક પ્રજાના સહકારથી જ ચાલે છે। તો સ્થાનિક લોકોના સહકારથી કઈ પ્રવૃત્તિ ચાલે, બળવાખોરી। આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય, જે જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિ થાય ત્યાંનો વિકાસ શું થાય, અટકી જાય। અને બળવાખોરી પ્રવૃત્તિથી પ્રભાવિત રાજ્યો પ્રદેશો આનો વિકાસ અટકી જાય છે। આતંકવાદના લીધે સાંપ્રદાયિક હિંસા કે દ્રોણા ફેલાવીને સમાજને વિભાજિત કરે છે। તો આતંકવાદી લોકો સાંપ્રદાયિક હિંસા કે દ્રોણા ફેલાવીને આખા સમાજને વિભાજિત કરે છે, અને બળવાખોરી સંગઠનો એ લોકોને ડરાવી ધમકાવી હત્યાનો આશરો લઈને એકબીજામાં ભયનું વાતાવરણ ઊભું કરે છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો 49મો પ્રશ્ન, 50મો પ્રશ્ન અને 51મો પ્રશ્ન હતો, આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત। 52મો પ્રશ્ન જે નકશો છે, જે આપણે સ્કૂલની અંદર નકશા પુરવણીમાં આપણે એની બરાબર વિગતો સંપૂર્ણ આપણે ત્યાં સમજાવી હતી નકશાની અંદર, બરાબર અલગથી આપણે નકશા પુરાયા ત્યાંમાં। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે 50મો પ્રશ્ન એટલે કે 49મો પ્રશ્ન, 50મો અને 51 ત્યાં સુધી આપણે ચલાવ્યું, એનો મતલબ પ્રશ્નપત્ર 4, 52મો પ્રશ્ન નકશો છે એટલે ચાલી ગયેલો, એટલે ટૂંક પ્રશ્નપત્ર 4 સુધી આજે આપણે કમ્પ્લીટ કર્યું। તો જ્યાં સુધી ચલાય ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ચોપડાની અંદર 1-4 પ્રશ્નપત્ર જે આજે આપણે પૂર્ણ કર્યા તે સુધી આપણે ચોપડાની અંદર નોંધ કરવાનું, સાથે સાથે એની તૈયારી કરવાનું। ઓકે, થેન્ક યુ।